बनासकांठा गौशाळामां पांजरापोळ संचालकोनी बेठक योजाई हती, जेमां सोशियल डिस्टन्स अने मास्क पहेरी लोकोने चर्चा करी हती। लॉकडाउनमां गौशाळा पांजरापोळनी हालत कफोडी होई, सरकारे बे महीना सुधी आपेली सहाय डिसेम्बर सुधी लंबावाई तेवी मांग करी हती। अहेवाल गिरीश जोशी, बनासकांठा। આજે આ લોકડાઉનની પરિસ્થિતિની અંદર બનાસકાંઠા ગૌશાળા પાંજરાપોળોની એક મિટિંગ અમે આબોલ જીવોને નિભાવ ખર્ચ માટે શું કરવું એના માટે ચર્ચા કરવા માટે રાખી છે। લોકડાઉનની પરિસ્થિતિમાં સરકારશ્રીએ એપ્રિલ અને મે બે મહિના માટે 25-25 રૂપિયા પશુઓને નિભાવ ખર્ચ આપ્યો છે, ખરેખર ખૂબ અનુમોદના કરીએ છીએ। પણ સાથે સાથે આ લોકડાઉનની પરિસ્થિતિની અંદર જે ગૌશાળા પાંજરાપોળની અંદર જે ફંડ આવતું એ બિલકુલ બંધ થઈ ગયું છે। ઘાસચારાના ભાવો પણ ખૂબ આસમાને પહોંચ્યા છે। આ વિકટ પરિસ્થિતિમાં ગૌશાળા પાંજરાપોળના પ્રતિનિધિઓ આ સંસ્થા ચલાવવા માટે બિલકુલ અશક્તિમાન બન્યા છે, ત્યારે સરકાર પાસે અમારી એવી માંગણી છે કે સરકારે આ લાંબાગાળાનો પેકેજ બનાવી અને આ ગૌશાળા પાંજરાપોળોને મદદરૂપ થવું જોઈએ। આજે આ મિટિંગ અહીંયા ગૌશાળા પાંજરાપોળની મળેલી છે। આપત્કાળમાં સોશિયલ ડિસ્ટન્સ અને બધાની જાળવણી રહે એ રીતે આ મિટિંગનું આયોજન કર્યું છે। ફક્ત આયોજન કરવા પાછળ હેતુ એ જ છે કે ગુજરાતના અંદર 4 લાખ પશુઓ ગૌશાળા પાંજરાપોળની અંદર છે અને જેની અંદર ડોનેશન આ કોરોનાના કારણે તમામ ડોનેશન સરકારના એટલે કે પીએમ અને સીએમ ફંડમાં જવાના કારણે 1 પણ રૂપિયો ડોનેશન અત્યારે નથી આવતું। એવા સંજોગોની અંદર આપાતકાળમાં સરકારને વિનંતી કરીએ છીએ કે સરકાર આમાં સત્વરે ચેતે અને જૂનના પૈસા પણ ડિક્લેર કરે અને ડિસેમ્બર સુધી અને ચલાવશે નહીં તો આ પશુઓ મરવાના મોતે જીવશે એવી સ્થિતિ છે, સર્જાણી છે। અત્યારે દેવું કરી અને પાંજરાપોળ ગૌશાળાવાળાઓએ ઘાસચારો લાવ્યા છે પણ હવે ઉધાર પણ મળતું બંધ થઈ ગયું છે। એવા સંજોગોમાં સરકારને વિનંતી કરીએ છીએ કે જે જૂન મહિનાનું પણ ડિક્લેરેશન કરે અને સાથે સાથે ડિસેમ્બર સુધી આ યોજના ચાલુ રાખે એવી અમારી સરકારને વિનંતી છે અને સરકાર અમારી વિનંતી સ્વીકારે। આવા આપત્તિકાલની અંદર જ્યારે તમામે તમામ માટે તમે યોજનાઓ બનાવો છો અને આ એક ફક્ત પશુઓ માટેનું એક સામાન્ય યોજના છે અને સામાન્ય ખર્ચ છે, છતાં સરકાર ધ્યાન નથી આપતી। બનાસકાંઠાના અને ગુજરાતના ટોટલ 4 લાખ પશુ ગૌશાળા પાંજરાપોળ માટે છે એની અંદર છે અને જે 4 લાખ પશુને યોજના પ્રમાણે જો ડિક્લેરેશન નહીં થાય તો આ બધું રોડ ઉપર આવે એવી પરિસ્થિતિ